મિત્રો કેમ છો? મજામાં છો ને? મજામાં રહેવાનું હોય મારી ચેનલ માં સ્વાગત છે. આજે આપણે શું કરવાનું છે? શેળવાનું શાક બનાવવાનું છે. તો વિડીયામાં છેલ્લા સુધી બિના રહેજો, એટલે કે શેળવો કેવી રીતે કટિંગ કરીશું, કેમ શાક બનાવીશું, શેળવાનું ને કઈ લોહારો કે લેખો અને હોંડિયા પણ છે, તો ઝીંગા નાના નાના છે એ આપણે આનું શાક કરવાનું છે ને ભેગું મતલબ શાક બનાવવાનું છે. હોંડિયા કહીલો છે એક અને એક છે શેળવો. ભીંગડા મેં પાડ લેખા, આ ખૂટી લેખું મોબાઈલમાં સર્ચિંગ ન હોય તો ભીંગડા તો એવી રીતે પાડવાના. આ ડારો કહેવાય કા કહેવાય ને? ડારો છે ને. હાલો તો હવે આનું કટિંગ કામ શરૂ કરશે. હમણાં આગળ કાપવાનું એટલે કે હોંડિયા લેવા અમી કોટડેલી શેળવો અમારે આવેલો હતો દાળમાં. હા લીલા લીલા મરચા હતા નાખો ને, લીલા કાસ જો નાખો ને. કાગળ હોતા ખાવી લાગે કા દાતરડામાં કઈ લેવાનું નથી. વાહ એ કેવો મસ્ત પીસ હો ભાઈ, જોરદાર ડારા મચ્છી કહેવાય ને. શેળવો બોલવામાં આવે ને, આમ કહેતા હોય તો ડારો, આમ કહેવાય તો શેળવો. એમ છે એમાં બે જાતનું કહેવાય. અસલ રાઉસ આવે ને એ નથી, આ મોટો ડારો થઈ છે કા. બોલો બોલો હું બોલો. હે જો કાપી લેખું છે આપણે શેળો ઘણા, એટલે કે ડારાને ઉપાડી દીધો બટકા બટકા પડે પડા બોલે છે કા ગોડે ગોડા થી ગમે ના બોલે લખો. દયા વગર ની છે હવે મચ્છી ના પણ એમ દયા નું આવે ને, મતલબ માં કે આમ બીક બીક કઈ લાગે ને કાપી લખે, લિંગાઈ કસલા ને તોડી લખે ફટાફટ, તો પછી હેન્સી બીઓ નું કા હીકુ હું યા. એ સારું જો વૈશમાં પુગોતા દેખાય હતા કેલા કટિંગ થઈ ગયું છે. તો જો આ એક થાલી વાટકો હેઠે હોંડિયા એની માથે કસલો એની ઉપર ડારો બોલે તો શેળો. તો આવી રીતનું શાક બનાવવાનું છે. કેવી રીતે શાક બનાવીશું એ તમને જોવા મળશે. તાર હાથમાં હું છે એને શું કરવાનું? સિકલ છે એ શાકમાં નાખવાનો છે. આમ કહેતા હોય ને તો કેટલાનો એ સિકલ છે ને ટાંકા લેવામાં આવે. આપણે શરીરની અંદર જે વસ્તુ ગમે એનું ઓપરેશન બોપરેશન આપણે કરીએ તો અંદર ટાંકા લઈને એ જો આ સિકલ છે, આ હિરખું કરીને નાઇફ ની વાત લે. જો આ સિકલ છે આ આવડો આ એ આખું આવે પણ આને કાપી લખ્યું એમાં કપાઈજું. અંદર શરીરની અંદરથી ટાંકા લેવાનો હોય ને એ જો આ સિકલ છે ને એની ટાંકા લેવાય ને એ રૂઝાઈ જાય, મતલબ કે ઓગળી જાય માટીની જેમ માટી થઈ જાય. એ સિકલ અમારે ખાઈ જવાનો છે પાછો એવું છે કા. તો અમારે ટાંકા લેવાનો પડે ને એમ, સિકલ ખાઈ તો આપણે ટાંકાનો લેવો પડે કા. તો એવું છે. તો ચાલો મિત્રો શાક બનાવવાનું છે. હવે તો તેલ નાખી દીધું છે ને શાક મૂકી દીધું છે સડવા. ક્રિષ્ણ કઈ બાજુ જા કોને દેખાડો તા લબર મેકવા તા મેચે. જવો તો શું કહેવાય કે તેલ નાખી દીધું છે
બીજું કઈ નાખ્યું, બીજું બધું નાખવાનું છે બાકી. અને બેક જોર થી બોલવાનું, કઈ બજાય તો બેક જોર થી બોલજે, તાણીને એટલે બધાને હેળવું છે. તો તું શાક બનાવે એમ ઘણા બનાવવું હોય તો તાણીને બોલા તો હેળવું છે. ઓકે, રેડી? તાણી બોલી ગઈ, તાણી બોલી. વાહ વાહ. તો શાક ખાવા મળ્યું છે ગરમ. કઈ વાંધો નહીં, હલો ઘણું બધું મીઠું નાખી દીધું છે. હોંડિયા ને કઈ હતી તેલમાં મેકી દીધી, તળાવવા એટલે કે સડવા. મીઠું ને હળદર ને તેલ ત્રણ વસ્તુ નાખ્યું કા, હળદર નાખી હતી રાતા થઈ જવું, આમ રાતા થઈ જાય, લીંબુ રાતું થઈ ગયું, થોડું ઘણું સડે એટલે રાતો થી આવા હોય. ચાલો તો જો કેવો રહો થઈ ગયો મસ્તી નો, ને તેલ માં સડી ગયું હે, ને હવે હવે નાખવાનું છે મરચું. કેટલું બધું મરચું ને ઓહો લાલ છે કેમ કે હે, એટલું બધું કેમ નહીં ક્યાં ગઈ તો શેળવો નાખવું, તો મગજ મેળ વી જાય ગયેલો. મેં કીધું આ ખવાય એમ નહીં રહે, આ શેળ ઉપડી નાખવાનું બાકી રહી જાય તો અહીંયા નતો ઓલા જોરદાર બનશે અને બનાવીશું કા, લાવું ને. હા એમ ખબર પડી જાય. મારો બેટો ઓછો થાય છે એવું લાગે, તમારો ખુબ ખુબ આભાર. પણ અમી બે માં લેકે નતા, અમી જલા હતા ઉષા કોટડા અને મમ્મી ને મળવા, એટલે કે આના બાપ અહીંયા જલા આટો મારવા કાય લે જો. હા જો એના પિયર જતા એમ. ઓ એ બાપા હા ને લેવા, તાપ તો થાય છે પૂણા ફોડવા હોય ને શેળવાની આખે આખા રાખવાના છે ને, એટલા માટે થઈને એને તેલમાં તળાવવાના નથી. મરચું ન બળે એ પેલા નામી દેવાનું પાણી, ને પાણી નામ્યા પછી આપણે વ્યવસ્થિત રીતે ઠાકી દેવાનું છે. તો હવે પાણી એક કળછી નામી દીધું, એક કળછી નામ દે એટલે કે કાયા ઘા સડી જાય, આપણે કરવાનું છે ફૂલ એમ ફૂલ તાપ. અને હવે જો પાણી નામી દીધું, હવે પછી બીજું કઈ કરવાનું કે ઠાકી દેવાનું છે. લીલું મરચું તો નાખ, બે વસ્તુનો ભેગો બનાવ્યું કે એટલે મેં ના. હા એમ, એક લીલું મરચું નાખ દે, બે ફાડા કરી નાખ દીધું. કઈ વાર છે કા, હા એમ બહુ મરચું પાછું સડી જાય ને, તો આના છે ને આખા નાખા બે સિરિયા કરીને નાખી દેવાનું મરચા, તો બે સડે નહીં ને બહુ, તો વધારે મજા આવે. નકર પાછા બહુ સડી જાય તો મજા ન આવે. અને તો દવાડાના ગોટે ગોટાનું કે મોટો તું કે નાનો એની જેમ ચૂ આવા બંધ કરો. તો મિત્રો શાક સડી ગયું છે ને, હવે આપણે ખાવા મળવાનું છે.
ખાઈ લેવું કે ભૂખ લાગી? મિત્રો કેમ છો અને કેમ લાગ્યો તમને વિડીયો? અમે શાક બનાવ્યું હોંડિયાનું, શિયાળવાનું, ડારો એટલે કહેવામાં આવે એનું શાક બનાવ્યું. વિડીયો તમને કેવો લાગ્યો બધા કોમેન્ટમાં કહી દેજો. થેન્ક યુ અત્યાર લગન વિડીયો જોયો તમારો, ખૂબ ખૂબ બાબા. અમે દરરોજ 9-10 સુધી લાઈવ હોઈએ, તો લાઈવ બંધ કરીને પછી ઇન્ટરવ્યુ બાકી હતું ને, મેં કીધું ઇન્ટરવ્યુ દીધા વગર વિડીયો મજા ન આવે, થોડો અધૂરો અધૂરો લાગે. તે ઇન્ટરવ્યુ દીધી તું રાઈટ કાલે. ચાલો તો મિલતે દુસરી વિડીયો, ચાહું બધા મિત્રોને બાય બાય ટાટા.